તાપી નદીમાં પીઓપી ની મૂર્તિ વિસર્જન કરાતા પાણી જન્ય જીવો તેનાથી નુકસાન થતું હોવાનું જણાવી સુરત મનપા દ્વારા નદી કિનારે સહિત કૃત્રિમ તળાવો બનાવી તેમાં મૂર્તિ વિસર્જન કરાય છે જો કે સુરતમાં આ વખતે ગણેશ વિસર્જન સમિતિ દ્વારા કાયદાકીય રીતે માંગણી કરી કોર્ટમાં અપીલ કરી તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જનની માંગ કરાઈ છે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તાપી નદીમાં પીઓપી ની હજારો શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જનને લઈને પાણી જન્ય જીવોને અને તાપી નદીને નુકસાન થતું હોવાનું જણાવતા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના વિવિધ ઓવારો ઉપર અને વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરાય છેલ્લા ઘણા વર્ષોથી કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થાય છે ત્યારે આ વખતે ગણેશ વિસર્જન સમિતિ દ્વારા તાપી નદીમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ કરાય છે સુરતના ડંકા ઓવારા ખાતે શિગોતર માતાના મંદિર ખાતે ગણેશ વિસર્જન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાયદાકીય રીતે માંગણી કરી કોર્ટમાં અપીલ કરાશે તેમ પણ જણાવાયું હતું જેમાં કહ્યું હતું કે લાખો ગણેશ ભક્તોની લાગણી આસ્થા અને છેડછાડ કેમ આ વિષયનો સુખદ નિરાકરણ શું ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિને નદીમાં વિસર્જિત કરાય તો શું વાંધો ઊંચાઈમાં લિમિટેડ લાવી વ્યવહારનો નિર્ણય કેમ ના લેવાયો વિસર્જનના દિવસે લાખો બાળકો મહિલાઓ વડીલો પંદરથી અઢાર કિલોમીટર દૂર જાય તો આ બાબતમાં આવતા પ્રશ્નો મુશ્કેલીઓ ધ્યાનમાં કેમ ન લેવાય બંધ બંધારણે વિસર્જન કેમ લાઈવ પ્રસારણ કેમ નહીં ફોટોગ્રાફીની મનાઈમાં બોર્ડ કેમ આપણે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા નથી અને દિવસમાં બે વાર દરિયાનું પાણી નદીમાં આવે જ છે તો દરિયામાં વિસર્જન અને નદીમાં વિસર્જન કેમ નહીં સહિત અનેક સવાલો કરાયા છે ચંદ્રવદન ડાયાભાઈ સુકાની શૈલા સ્પોર્ટ ક્લબ નાવડીઓવાળા ઉપપ્રમુખ બે હજાર અઢારથી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા તાપી નદીની અંદર વિસર્જન કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ જૂનાને જાણીતા ઓવારા છે દંકાવાળાને નાવડીવાળા પર વિસર્જન ધાર્મિક લાગણીને આસ્થાને ગણપતિ દાદાની પૂજા કરીને વિસર્જન કરતા આવ્યા છે ને આ ઉવારામાં છેલ્લા ચાર વર્ષથી બંધ કરવામાં આવ્યું છે પણ બે વર્ષથી આ કોરોના આવવાથી વિસર્જન ઇકો ફ્રેન્ડલી નાના ગણપતિને ઘરને આંગણે કરવામાં આવ્યા હતા પણ લોકોને જાગૃત કરવા માટે અમે આ વિસર્જન ઓવારા દ્વારા સુરત શહેર વિસર્જન ઓવરા દ્વારા આ એક બત્રીસ ઓવરાના ભાઈઓ અમે આની સાથે ભેગા થયા છે ત્યારે તાપી નદીની અંદર વિસર્જન થાય એ ઇકો ફ્રેન્ડલીની ચાર ફૂટની મોટી વિસર્જન કરવા માટે અમે પાટિલ સાહેબ સી આર પાટીલ સાહેબ સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખને રજૂઆતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને રજૂઆત કરી છે નમ્ર વિનંતી કરી છે લોકોની લાગણી હિન્દુ ધર્મને ધ્યાને રાખીને આ વિસર્જન કરવા માટેની છૂટછાટ આપે અહીં તમે બી જોઈ શકો છો કે આ પટરા મારેલા છે કુટુંબ તળાવોની અંદર અને અમારી પાસે ઘણા બધા વિડીયો છે કે જેસીબીથી ટ્રકોની અંદર લોડિંગ કરીને મૂટીઓ તોડીને નાખે છે જે પાણીના પ્રદૂષણ જે છે ઇન્ટેક વેલ તમે બી જોઈ શકો છો કે ગટરના ડ્રેનેજ કનેક્શન ઓછામાં ઓછા આ ટાપીની અંદર અઢાર છે અઢારથી ચોસઠનું ઇનલેક પાણી નું પાણી આવે છે તાપી નદી એકચ્યુલી ચોવીસ કલાકમાં બે ફેરી ભરતી આવે છે ને દરિયામાં જ જાય છે અને આ જે કુટુંબ તળાવોનું પાણી આખરે તો નદીમાં જ જાય છે તો શા માટે તાપી નદીની અંદર વિસર્જન ના કરવા દે એવી અમારી એક સંસ્થા પાસે માગણી છે ને અમે વિનંતી કરીએ છીએ ને આગળની પ્રોસેસ માટે સી આર પાટીલ સાહેબે અમને બી પ્રોસે મદદરૂપ થવા માટે લાઈન દોરી આપી છે અને જો કંઈ વહીવટી કામમાં જે કોર્ટ મેટર હશે તો અમે આગળ વધીશું જય હિન્દ હાલ તો સુરતમાં કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનો ગણેશ વિસર્જન સમિતિ દ્વારા વિરોધ કરી તાપી નદીમાં જ શ્રીજની પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ રહી હોય જેને લઈને આવનારા ગણેશ વિસર્જનના દિવસે આના કારણે કોઈ વિરોધ ના થાય તે માટે તંત્રએ આગોતરા જ પગલાં લેવા જોઈએ તે જરૂરી છે સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ સમય મીડિયા ન્યૂઝ સુરત